था। શું જોઈએ છે તમને? પહોંચો તમે, છોડી દો પછી। શું જોઈએ છે તમને? છોડી દો, પહોંચો તમે, ક્યાં લઈ જશો? શું જોઈએ છે તમને? છોડી દો પછી, છોડી દો, ક્યાં લઈ જશો તમે? પહોંચો। હેલો, અજય કુમાર મજમુદાર સ્પીકિંગ। તમારો મોટો ભાઈ વિજય અત્યારે અમારા કબજામાં છે અને એને જીવતો પાછો મેળવવો હોય તો રૂપિયા 3 લાખ તમારે અમને પહોંચાડવા પડશે। પણ યાદ રાખજો કે પોલીસને જાણ કરવાની કોશિશ કરી છે તો અમે તમારા મોટા ભાઈને જીવતો નહીં છોડીએ। હેલો, 3 લાખ રૂપિયા આપવા હું તૈયાર છું, પણ તમે કોણ બોલો છો? એ જાણવાની જરૂર નથી। 3 લાખ રૂપિયા ક્યાં અને ક્યારે પહોંચાડવા એ અમે તમને કલાક પછી જણાવીશું। હેલો, પણ તમે હેલો 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 પોલીસ સ્ટેશન, આ અજય કુમાર સ્પીકિંગ। પણ એની શું ખાતરી મિસ્ટર અજય કુમાર કે 3 લાખ રૂપિયા આપ્યા પછી પણ એ લોકો તમારા મોટાભાઈને સલામત છોડશે? આઈ ડાઉટ વેરી મચ। એમની સલામત માટે જ મેં તમને બોલાવ્યા છે ઇન્સ્પેક્ટર। ઠીક છે, હું મારાથી બનતા બધા જ પ્રયત્નો કરીશ। આઈ વિલ ટ્રાય માય બેસ્ટ। હેલો, હા બોલો, મારે ક્યાં પહોંચવાનું છે? ગુડ, તમે મારો અવાજ તો ઓળખી ગયા। હવે ધ્યાનથી સાંભળો, બપોરે 12 વાગે કાળી માતાના મંદિર પાસેના ટેકરા પાછળ 3 લાખ રૂપિયા 10-10 ની નોટો માં લઈને પહોંચી જજો। પણ યાદ રાખજો, જો ધક્કો કર્યો છે તો એનું પરિણામ સારું નહીં આવે। ખ્યાલ
अच्छा मारी साथे चालाकी प्लीज जो मारा भाई ने कई थी तो डोंट वरी मिस्टर अजय कुमार आई एश्योर यू मारा थी थता हूं बधाज प्रयत्नों करीश हेलो अजय कुमार हमारी साथे चालाकी करवानी हिम्मत करी नहीं नहीं चालाकी नो नहीं सलामती नो सवाल हो तो 3 लाख रुपया लेने वो आवे हो तो ने हजी पण आपा तैयार छु ए वखत वीती गयो 3 लाख रुपया लेवा हवे हमें तैयार नथी अने तू काले तारा भाई नी लाश कोई कटर माथी उपाड़वा तैयार रह जा समझ्यो हेलो हेलो प्लीज सांभळो तो हेलो जीव लेवा अहीं तो काळू कूतरू ए नत देखातो इनी बुन्ने पैणे आजे जे मळे छे ते अथराय छे अले ए तू ठूटो छे ओंधो छे भईसा मोड़ तो देखाय हे एक तो रात नु टाणू ने ऊपरती काळा काळा कपड़ा पहेरी निकळे पाछो कोक ने जोय अथराईस मारो बेटो पेलो छो गयो ए कोण छे छो गयो के तो वाए पड्यो छे ई छो गयो आ तो मो ठूटो हतो એનો તો અમે એકા તૂટેલો છે ઈ હું તોડી લેવાનો તો ચાલો સારું તો શેઠ તો બચી ગયો યા યા અરે ઘડિયાળ વાળા ભૈસાબ શું થાઉ બચી મોટા ભાઈ
इंस्पेक्टर जे 3 लाख रुपया हमारा भाई ना जीव ने बचाव माटे आपवा तैयार हतो ए 3 लाख रुपया नो मैं इनाम जाहिर करू छु एक एक पेपर में आपी दो के जे कोई मारा भाई ना खुली ने पकड़ी पार जाए ने हूं 3 लाख रुपया नो इनाम आपीश धीरज राखू मिस्टर अजय खूनी ने पकड़ी पाड़वा माटे हूं पूरी कोशिश करीश पण तमे मने कोई एवी कड़ी तरफ आंगळी चींधी सको छो के जे कड़ी मने तमारा मोटा भाई ना खूनी सुधी पहुंचाड़ी सके हां जे दिवसे बदमाशो मारा मोटा भाई ने उपाड़ी गया एना एक दिवस पहला एमना जन्मदिवसे मैं एमने एक सोनानु घड़ियाल भेंट आप्यो हतो जे एमना हाथ में अत्यारे नथी थैंक यू मिस्टर अजय कुमार धीरज राखो नहीं आओ छोकरी जी भाई साहब बोल तारू नाम शू छे चरोतरनी चंपा चरोतरनी चंपा जी जिला चरोतर ने नाम चंपा आ मूल तो मैं चरोतर ना पर बापूजी गुजर गया ने ए पछि अहीं आवीने वसी गया ए तो बधु ठीक छे પણ તું મને હવે વિગતવાર સમજાવ કે બનાવ શું બન્યો હતો થયું એવું ને ભૈસાબ કે હું મારા કાચના વાસણોનો ટોપલો લઈને વેપલો કરવા જતી હતી ત્યાં મરી ગયેલા ભૈસાબ સામેથી દોડતા આવ્યા ના આમ જોઉં ના તેમ જોઉં સીધા મારી જોડે અથડાણા હું આમ પડી ને વાસણો બીજી તરફ એકો એક વાસણ તૂટી ગયા ભૈસાબ ને આ ભૈસાબ તો ભાગી ગયા ભૈસાબ તું એ ચરોતરની ચંપા છું એમ કઈ છોડું એની બુનને પડે તો ઓડી એમની પાછળ ને પકડી પડ્યા મે કયો બૈશા મારી નુકસાનીના પૈસા આલો તો એમને તરત જ પોતાનો જો ઘડિયાળની વાત કહીશ તો ઘડિયાળ આપી દેવી પડશે શું કામ આલું મારી નુકસાનીની વસૂલી છે તો કેમ અટકી ગઈ જ્યારે આ બૈશાબને પકડી પાડ્યા ને ત્યારે એમને કહ્યું કે એમનો જીવ જોખમમાં છે હા હા પછી પછી એની બુનને પૈણે આ કેવી રીતે ભૂલી ગઈ બૈશાબ આ બૈશાબ ગયા ને એ પછી એક ઠૂઠો અથડાયો મારી જોડે ઠૂઠો અથડાયો હા ઠૂઠો એનો હા ડાબો ઠૂઠો હતો એના ઉપર એને લોખંડની ટોપી પહેરી હતી ભૈસાબ મને લાગે છે નક્કી આ કામ ઠૂઠાનું જ છે એ દેખાવે કેવો હતો દેખાવે ભૈસાબ અંધારું તો એટલું હતું ને કે એનું મોડબોડ તો ના દેખાવું એમની ઘડિયાળ વિશે તું કંઈ જાણે છે ઘડિયાળ ના ભૈસાબ મને કંઈ નથી ખબર એની બુનને પહેલે પેલો કદાચ ઠૂઠો લઈ ગયો હશે ઠીક છે તું જઈ શકે છે ભૈસાબ એક વાત કહું આમ તો હું ખૂનીને પકડી પાડવાની પૂરી કોશિશ કરીશ પણ કે એડવાન્સ મળશે કે એટલે કે આ જે 3 લાખ રૂપિયા છે ને એમાંથી જો 300 રૂપિયા પણ મળી જાય તો 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 ખેરી ભાઈ સાહેબ હારે લઈ લઈશું 3 લાખ રૂપિયા ચલો એ કિરિયા આઈ જા મોટી બેન આઈ કે આઈ ક્લાસ મોટી બેન આઈ કે કે ક્લાસ હા ભાઈ સાહેબ લઈ છું આ તારી બિસ્કિટ આ તારી ચોકલેટ લે લેખા મોટી બેન આઈ લે પાણી પા હાશ અચ્છા બોલ આશા હું તારા માટે શું લાવી રહી છું બોલો ચૂપ બોલ કઈ તો લાવી જોઈશ ને તું ખાલી આથી થોડી આવે છે કદી આ ઘરમાં અચ્છા બતાવું છું શું લઈ છું આ જો આ લાકડી ઘંટડી પણ છે જ બકા બકા આ જો ગમી તને પણ તું છે તો મને આ લાકડીની શી જરૂર છે મોટી બેન મોટી થઈ ગઈ છે તો પણ મોટી મોટી વાતો કરવા લાગી છે ચંપા માં માં આજે દવા બરોબર લીધી કે નહીં લીધી બેટા ટીણિયા શું કહે છે હા મોટી બેન બેટા તું અમારા બધા માટે આવી કાળી મજૂરી કરે છે એ જોઈને મારી આંતરડી કકડે છે બેટા અરે માં ઘરમાં આવતા આટલો પ્રેમ આટલી હુંફ મળતા હોય ને તો કાળી મજૂરી એ મંજૂર છે મને એ મોટી બેન મને રોડની જેમ મારતા કહેને હા અરે આજે તો તને સાચી વાતો સંભળાવું ચાલ ઉપર આવ ઉપર આવ આશા બેસ બેસ તું પણ બેસ માં આજે તો છે ને એની બુનને પહેણે 3 લાખ ની લોટરી મારા હાથમાં આવતા આવતા છટકી ગઈ કે લોટરી લીધી અરે ગધેડા લોટરી લીધી નહોતી પણ રસ્તે જતા હાથમાં આવી આવીને છટકી ગઈ ખબર છે માં આજે રસ્તામાં એક શેઠિયાનું ખૂન થયું ખૂની ભાગતા ભાગતા મારી સાથે અથડાયો પણ અંધારું એટલું હતું કે એનું મોડું જ ના દેખાવું એની બુનને પહેણે એનું મોડું શું હતું માં 3 લાખ ની લોટરી હતી ના ના ખબરદાર જો આવા લફરામાં પડી છો તો મો ખૂનીઓનો શું ભરોસો આગ લાગે એવા પૈસા ને નથી જોઈતા આપણને એવા પૈસા હા મોટી બેન નથી જોઈતા એવા પૈસા હા ફોસી છો તમે લોકો તો હા હા જેવા છીએ એવા છીએ ચાલ હાથ મોડું ધોઈ લે ને ખાઈ લે ચાલ ભાઈ ઉઠ હા જા ચાલો છોકરા જમવા ચાલો જો ત્રણ લાખ રૂપિયા હા કેટલી
મજા પડત નહીં હું તો પંપમ ગાડી લે એ કોરડો ભઈને બિસ્કિટ લે કોરડો ભઈને ચોકલેટ લે અલે અલે આ વેકલ પેટો છે 3 લાખ રૂપિયા મળે તો પાઈ પાઈ ખર્ચી ને માની માટે દવા દારૂ કરીએ જેથી માં એકદમ સાજી થઈ જાય અરે બેટા હવે મારે સાજા થઈને શું કામ છે હવે તો તેડું આવે એની જ રાહ જોઉં છું પૈસા હોય તો સૌથી પહેલા તારી આંખોનો ઈલાજ કરીએ અરે માં હું બેઠી છું પછી ફિકર શેની કરે છે તું જોજે તો ખરી આશાની આંખનું ઓપરેશન પણ થઈ જશે તું સાજી પણ થઈ જઈશ પછી અમે તને ખવડાવી પીવડાવીને ટુન ટુન જેવી જાડી કરી દઈશું અને તીનુ તને ગાડીમાં બેસાડીને દર્શન કરવા લઈ જશે કેમ તીનુ છન્ના પણ મુઠીબેન એ 3 લાખ વાળો ખૂની કોણ હતો એની બુનને પહેણે એ જ ખબર નથી મોઠું હતો કોણ ગોડાઉન માં બેસીને દારૂ પીઓ છો સાલાઓ ભૂલ થઈ ગઈ સાહેબ ભૂલ કરતા પણ નથી આવડતી સાલાઓ અરે સાલાઓ આજે તો ખુશીનો દિવસ છે જલસો કરો મોજ કરો લો આ પૈસા લો અને પરશુરામના અડ્ડા પર જઈને પેટ ભરીને દારૂ પીઓ ખુશાલની રેસ્ટોરન્ટમાં જઈને ખાઓ અને મન ફાવે ત્યાં સમજી ગયો ના નહીં સાહેબ અરે મોજ મજા કરો અરે છોકરી આ છોકરી જોઈ સરસ તને રસ છે તેની બુનને પૈણે અરે આ મારા જેવી માતેલી બેટી છે તે આમાં ક્યાંથી પડ્યા હા છે સારા માજે ચાલ પટ પટ અલે આ મારા પાંચ પાંડો અરે ભૂલી ગઈ છટ્ટો કરને છે ને શું આ મહાભારત માં તો દ્રૌપદી પાંચ પાંડો ને પૈણી ને છટ્ટા ને ભૂલી ગઈ હતી પણ આ કળિયુગ માં તો આ દ્રૌપદી છછની બુનને પૈણવા બેટી છે ને રંગીલી છે છેલ છબીલી છે પ્રેલીએ છે ને પૈસા અરે મારા આશકો મને કઈ કહો તો ખરો શું કહીએ કે મારી પ્યારી મારી દુલારી ચાલ તને રામપુરણ સે હોટલ માંની જાઉં મેં જાઉં ને ગોટા ખવડાઉં ને તૈ નંબર ની પેશલ ચા પીવડાઉં પછી ચાલ 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 સોડા બહા ફુલકા ગરમ હે તીકે ના ગરમ આજા જાના પડા सोडा बाबुल का गरम मोहे पी के नगर आज जाना पड़ा हां चंपा आवी गई ए हूं चंपा आई गई तारी बुनने पहने आई है आंधो થઈ ગયો છે જો તો નથી આજે ચંપા એકલી નથી આઈ એના છછ મજનો ને જોડે લઈ છે કેમ ના એ આના આટુ છે ને કૂતરાના બિસ્કિટ લાય હે કૂતરાના બિસ્કિટ હાજ તો પણ કૂતરાના બિસ્કિટ કેમ અલ્યા તું તો ખરેખર ઓંધળો થઈ ગયો છે આ તને માણો જેવો લાગે છે ના આ તો મને હરકા કૂતરા જેવો લાગે છે અરે ભાઈ અહીંયા 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 જો આ કાળિયા હાટું ગરમ ગરમ લાલ લાલ કોલસા લાય શું કહે છે આપણો પટ્ટો છે ને એની હાટું તાજો તાજો ભેંસનો પોદરો લાય અને આપણો છે ને મજનુ એના હાટું છે ને છે ને ઉંદર ઉંદીઓ લઈ આય અને આના માટે જે બસ એમાંથી એ લોકો ખાઈ લેશે જા તું લઈ આ હા આ લઈ આવ અરે જા ઉતરા કે બે કે બે કે બે હનુમાન બે હનુમાન ચાલ બે જા જા ગરમ થઈ ગયો સાલી હરામખોર લાડકી થઈને અમારી ફિરકી લેવાવી છે
તમારા જેવા ઠરકીઓનું બીજું શું કરે? તમારી બુનને પડે. અરે મારું કબાટ. चाल कन्यू दुकान लगा बेची जा. પૈસા નથી નથી ને ઉભો હે. આવી
ને તો જમનો હાથ દેખાયો તો ને પાટો ડાબા હાથ પર બંધાવ્યો લોચો થઈ ગયો એ ચંપા આ મલમ લગાડું છું હા એનાથી તો જો ચડશે પછી ઉતરશે તો જો ચડીને તો જો ચડીને ચડીને ઉતરશે ને પછી પાટો બદલવાનો હા શું થયું શું થયું હાચી નો કરતો તો હાચી નો કરતો હાચી નો કરતો તો અને જો સાંભળ કોળું કેળા કાકડી ને કાંદા નથી ખાવા મને નથી ભાવતું ડોક્ટર અને ખાટું પણ નથી ખાવાનું એની બુનને પૈણે ખાટું ખાવાનો પ્રસંગ તમે લાવ છો ત્યારે આવશે ને ડોક્ટર ક્યારે લાવ છો હે હે આમ શું કરે છે શું કરે છે દોડવા મચ્છર જો કેનો જાનો છે મારું બેગીનો યોઈ બેગીનો પ્લેટ લાવ પ્લેટ લાવ લાવું છું અને જો સાંભળ હું તારા માટે ગોળી લાવ છું હે ભાગ્યું છે જમણા હાથમાં અને પાટો બંધાવે છે ડાબા હાથમાં અચ્છા એ ખોટા હાથમાં પાટો બંધાવ્યો એટલે આ બધું તરકટ છે તરકટ હા ભાગ્યું છે જમણા હાથમાં અને પાટો બંધાવ્યો છે ડાબા હાથમાં ડોક્ટર જમણા હાથ હા આ તરકટ તમારા બંનેની વાત તરકટ છે અરે ડોક્ટર ડાબા જમણાની બુનને પૈણે તમારા સુધી પૂછવા માટે કોણ જાણે ક્યાંને ક્યાં પાટો બંધાઈ ગેટ આઉટ જાઓ અહીંથી ફરી ક્યારે આવું ક્યારે નહીં ગેટ આઉટ આઉટ ગેટ આઉટ ગેટ આઉટ ગેટ છોકરી સારી છે ચંપા અરે તઈ નાખવા ઇનામી સાહેબ કેમ છે ચંપા મજામાં સાહેબ લો ખાઓ નો થેન્ક યુ અરે હા તે જે ખૂનીને જોયો તો એનો કઈ પત્તો મળ્યો તને અરે ભાઈ સાહેબ એ ખૂનીની તમારા કરતા મારે વધારે જરૂર છે એની ભૂનને પૈણે એ તો 3 લાખની લોટરી છે 3 લાખની ભાઈ મારા ગરીબનું કલ્યાણ કલ્યાણ થઈ જાય આ રોજી ઝંઝટ ટળે મને એક વાત સમજાવ ચંપા કે તારે આટલી બધી મહેનત કરવાની શી જરૂર છે તું તો એકલ પણ છે ને અરે હોય કઈ સાહેબ જો એકલી હોત ને તો સલીના બે કટકાય ન કરત પણ શું કરું બાપુજી ગુજરી ગયા માં બીમાર છે અને બેન નાની છે ઓખ્યું નથી બચારીને અને ભાઈ તો માન 8-1 વર્ષનો છે પછી ઘરમાં કોઈ કે તો કમાવવું જોઈએ ને પણ સાહેબ જો એકવાર પેલો ખૂની મળી જાય ને પછી મારું કામ થઈ જાય જિંદગી ભરનો આરામ થઈ જાય હું તારા માટે દુઆ કરીશ ચંપા ખૂની મળી જાય તો તારું કામ તો થઈ જાય પણ વગર વાંકી મોતને ફેટેલા મારા મોટા ભાઈની આત્માને પણ શાંતિ મળે આલે મારું સરનામું આ જલ્દી આ અંદર આય મને લાઈન માં બેઠા તે ચાલ જલ્દી કર એને બોલને પૈણે પાંગ ગઈ છે મારા બધાની ગધેડા વાકો વળીને લડી લડીને હું જોઈશ ભાઈ અરે આટલી બધી ચટણી પીચી રહ્યો છે એના બાપાના લગન છે અલે આ ભાંગરો વાટના આ ચટણી નથી ભાંગ છે ભાંગ શિવજીની પ્રસાદી શિવજીની પ્રસાદી એટલે શું શિવજી અહીંયા ભાંગ પીવા સાક્ષાત પધારવાના ઓ શિવજી આવો અહીં ભાંગ પીવા પધારવાના નથી એના ભક્તોને ભાંગ પીતા જોઈને ખુશ થવાના છે રંગ ભંગ કા લોટા આ તો મજા પડી જશે ખાઈ કે ભંગ બનાવે જ્વાળા ખુલી જાય બંધ નકલ કા તાલા બ્રેક તાલા અરે બંધ નકલ કા તાલા તો ત્યારે ખુલે કે જ્યારે મારો ડોક્ટર ડો મારી હારે બેસી રે ભાઈ જા જા તારો મે તાલો બાલો ખુલે નહીં ડોક્ટર ડો તારી હારે બંગ પીએ ચાલ જા મોણો જોયા અરે વા શું નહીં પીએ એને ભૂલને પૈણે પાનારી માં દમ હોય તો બધાય પીએ અરે જાને હવે કાઈ દમબમ નથી હવે રેવા દેને હવે એક કામ કર જા તા ડોક્ટર ડાન લઈ આવ હું લઈ આવ ના ભાઈ મારી તો નોકરી જાય અચ્છા નોકરી જાય હું લઈ વા ડોક્ટર ને લઈ આવ ડોક્ટર ડો નહીં આવે તો તારી તંગડી જાય અરે બાપ રે આ જુલમ છે ચંપા ભગવાન ઇન્ચાપ કરે આ બારે આ જોરી મુન્ને પહેણે અલે આ ચલા અહીં જકપરા બેઠા છીએ આ
चलो भगवान जरा विश्वास भगवान प्रसादी पाची लो ठीक है बहन तू कहे तो पी लू छू बहु प्रसादी पी रहे हो शिवजी बराबर पसंद तचे लगे अरे वाह शुद्ध दूध छे अरे गामे गाम फरियो छु अने दरेक गाम ना दूध पीदा छे पण आउ दूध तो मैं क्यारे नथी पीदो हां ने कोनु छे गाय नु के भैंस नु गधेड़ी नु छे ए गधेड़ी नु अरे चुप रे गधेड़ी ना अरे भाई जेनु होय तेनु पण दूध बहु सारु छे हां बाप पिए बेटा कुचड़े बड़ पिए टेटा कुचड़े ते भाईड़ो पिए तो बड़ी कुचड़े दर्दी पिए तो डॉक्टर कुचड़े पण चढ़े चढ़े ने चढ़े तारा प्रेम ने भांग
ચંપા ચાર કાના પૈસા કરી ગયા છે અલે આ ગધેડા ચાર છે ની આ પાંચમી થઈ ને એટલે આ પાંચમી બાકી ચંપા ચંપા આ તો ચંપો છે તમે ચંપો અમેરે કે આ શું ચાલે છે શું કે તારો દર્દી આવી ગયો છે હાય હાય તારો દર્દી આવી ગયો એની બુનને પહેણે कान मेल भराई गयो बेराश आवी गई कान मेल क्यों खेल मेल मेल तमारा कान मा मेल भराई गयो बेराश आवी गई नवरात ओहो नवरात मारे क्या छे आ तो कान में दुख तो એટલે આવ્યો છો મરી જા જમો તો નથી બેહી ના આજો ભાઈ ભાજી ના ગયા સા કે કે તો આ શું છે તો કે જા જાળા છૂટી ગયા છે એટલે ઘણી ઘણી ભાગવું પડે છે આળા થઈ જાઓ ખાડામાં પડી જાઓ ઓય હમ ઓરો બરાબર પકડ કરનો આનો ના दुख से तो कान में इंजेक्शन आप ही होए मारे ने किसी दिया डॉक्टर ने और बचाव कोई आवाज दी बड़े जी आ गई मारो पेशेंट जता रहे हो डॉक्टर मारा एक कान में दुखे छे मने इंजेक्शन आलो कान में दुखे तो कान में गरम तेल लाग गरम तेल इनी बुनने पहने तुम्हारी पास आवा कई कई दुखाड़ू छु कोक दी तो इलाज करो मारो गेट आउट गेट आउट इलाज करो डॉक्टर जाओ 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 कान में तेल लेके बेभान के रीते थे गई कौन जाने एकदम फेर चढ़ा ने चक्कर खाने पड़ी गई आओ कोई दिवस नहीं थे वो डॉक्टर ए तो सारू थयो कि मारा दवा खाना माम थयो जो बाहर रास्ता बच्चे था तो शो था हा? कोई पंचायत तो फान नहीं तने तबीयत बगड़े में मारो शो वाक तारो वाक नहीं तो शो मारो वाक छे छोकरी ने जात थई ने आवा तड़का में काड़ी मजूरी करे छे वजन उठावे छे तो पछी चक्कर ना आवे तो बीजू शु थाय आटली मोटी थई पण तारा में अक्कल नहीं आवी चंपा अरे भगवान नो कार मान के तबियत सारी छे कोई शारीरिक नबड़ाई नहीं नहीं तो भान में लाता दम निकली जात थोड़ा आराम कर हूं तारा माटे दवा लेने आवछु नियमित लेजे हां कन्या डॉक्टर डो मेरे प्रेम थी वड़ो हूं जारे आवछु त्यारे एक ज बात सांभळू छु के अमारा प्रयत्न चालू छे तमारा प्रयत्न नोंध क्या आवशे इंस्पेक्टर क्या आवशे आई एम सॉरी इंस्पेक्टर तमे लोको खूनी ने पकड़वा माटे खूब ज मेहनत करो छो हूं जाणु छु पण ज्यां सुधी मारा भाई ना खूनी ने फांसी ने माछड़े लटकतो ना जोई लऊं त्यां सुधी मारा जीव ने शांति नहीं मळे मैं जाहिर करेलु 3 लाख नु इनाम हवे हूं बेवड़ करू छु
જે મારા ભાઈના ખૂનીને પકડી પડશે એને ઉત્તરણને બદલે 6 લાખ રૂપિયાનું ઇનામ આપીશ. ઠીક છે ઠીક છે. જો કનો જે કાલે દવા આપી હતી ને એ આપી દે. એ ખલાસ થઈ ગઈ. હ કેમ? માર્કેટ બંધ છે. પણ કેમ? દુકાનદાર મરી ગયો. હ હા તો સાંભળ. હા ઠીક છે ઠીક છે. ચંપા હવે તબિયત કેમ છે? તબિયત સારી છે, ઈ જ બીમારી છે. એટલે એની બુનને પહેણે ચક્કર આવતા નથી, ફેર ચડતા નથી, ને તમે પ્રેમથી વળતા નથી. ચક્કર આવતા નથી, ફેર ચડતા નથી, પછી આવી છે શું કામ? કંકોત્રી આલવા. કંકોત્રી? કોના લગન છે? મારા લગન છે. અરે ચંપા, તારી હવે પરણવા કોણ તૈયાર થયું? અરે કોનો દાડો કયો છે? ચંપા, તારા લગન કોની સાથે છે? તમારી સાથે. ઓ મારી સાથે. ભંગણ્યું લેજન આનો ચાંદાની ચારાની. થેન્ક યુ. હે મારી સાથે કંકોત્રી? અરે તું સંતે જશું તારા મનમાં તે આપણા લગન ની કંકોત્રી પણ છપાવી દીધી. કે કંકોત્રી છપાઈ નથી, દેખાડવા લઈ છું કે કઈ કંકોત્રી ગમે છે. આ તો પ્રેમ લગ્ન છે ને બંનેની પસંદગી જોવી પડે. બોલો આ પસંદ છે? આ પસંદ છે કે આ? અરે ભાળ મજા પ્રેમ લગન. પણ 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 કાલે તો પ્રેમ થઈ ગયો તો ને પેલું? હા સાહેબ, તમે કેટલા પ્રેમ થી હાથ પકડીને આયા. હાય હે, તું જાય છે કે નહીં? કે તારે પણ માર ખાવો છે? નહીં, પડવું હોય તો એની બુનને કાઈ નહીં, હું બીજો પતિ લઈશ. હા હા, કનુડાને પૈણી? અરે હું તારી સાથે પૈણી તો તું મને આખી રાત ઉઠાડી ઉઠાડી ને માંજે. નહીં નહીં, બીજો વધી લે, વધી લે. ડોક્ટર સાહેબ, મને લાગે છે કે આપણે એક સારો ચાનસ ગુમાવ્યો. કયો ચાનસ? જિંદગીમાં પહેલી વાર કોઈ છોકરીએ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો ને આપણે ના પાડી દીધી. નહીં નહીં, એક વાત છે, લગ્ન તો થયા નથી, પેલી ચાંદલાની પાવલી પાછી આપો ને. રસ્તે જતા બેભાન થઈ ગઈ સાહેબ. મૂકો મૂકો, સંભાળીને મૂકો, સંભાળીને સંભાળીને મૂકો ભાઈ. કાનો એ કનુ, જા જલ્દી દવા તૈયાર કર. એ નાલજી મેટાનજી કે જિમાલજી કોણાલજી કોણ જાણે ને શું થાય છે. કોઈ કરો રે ઉપાય, રાત પડે ને મને કઈ કઈ થાય. કોઈ કરો રે ઉપાય, રાત પડે ને મને કઈ કઈ થાય.
फैसलो थी जाए का तो रोग नहीं का तो तू नहीं आवो कंपाउंडर करवट ले करवट आवो सिस्टर सांसो ले अरे बोला वो नर्स ने हथौड़ा ले दिल ने लागी उधई इने कापी ने कर दी पड़शे सफाई नहीं 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 सुई चछा नी मानी करन मारा भेजा नु दई आ पड़यो छे खाट सुई चछती पाट जोवा दे नाड़ी ओ नाड़ी अरे हाथ में नाड़ी एक वार कांच में पड़के उभी राखी मने जुए तो खरो के केवी फाकड़ी जोड़ी लागे छे उल्टा नु लोग तो कहेशे के कागड़ो दैथरू लई गयो मारा जेवी बीजी रूपाणी ने मळवानी थी क्यांक एनी पुण्य पहिने हवे तो कोई बीजो ज मारो हाड़ो गोती लईस एक तो चार मळे छे શું થયું છે અહીંયા અરે આ તો બેભાન થઈ ગઈ છે હું ડોક્ટર છું કોઈ મને ગાડી સુધી લઈ જવા મદદ કરશો ચંપા તને આવું વારંવાર થાય છે હા ડોક્ટર સાહેબ કોણ જાણે હમણાં હમણાં આવું થાય છે હસતી બોલતી હોઉં છું અચાનક ફેર ચડે છે ને પડી જાઉં છું શું વાત છે ડોક્ટર સાહેબ શેની બીમારી છે ચંપા તારા બાપુ ક્યાં છે બાપુ તો નથી ડોક્ટર કોઈ વડીલ ના આખા ઘરનો કારભાર હું સંભાળું છું તમે તમારે કોને જે કેવું હતું ડોક્ટર નાની મોટી બીમારી થી ડરું એવી હું નથી આમ તો બોન મત વાળી છું ડોક્ટર એટલે તો આખા ઘર ની જવાબદારી મેં મારે માથે લઈ લીધી છે આખા ઘર ની જવાબદારી તારે માથે હોય ચંપા તો મારે તને વાત કરવી જ પડશે ચંપા હું તને જે કઈ કહું તે તારે હિંમત પૂર્વક સાંભળવું પડશે અને પછી સમજદારી પૂર્વક કામ કરવું પડશે ચંપા તને જે બીમારી છે એને સાદી ભાષામાં લોહીનું કેન્સર કહેવાય તારા હૃદય સુધી લોહી પહોંચતું નથી ચંપા બ્લડ કેન્સર યુકેમિયા આ ખૂબ જ ખતરનાક બીમારી છે ખૂબ જ જીવલેણ છે ચંપા નહીં ડોક્ટર નહીં
હું તો સાવ સાચી નવી છું. હા બસ થોડા ચક્કર આવે છે એટલું જ ડોક્ટર, બીજું મને કઈ નથી. બાકી તમે જાણો છો હું કેટલી મહેનત નું કામ કરું છું, તે ત્રણ ત્રણ મણ નો ભાર હું આમ કરીને લઈ જાઉં છું ડોક્ટર. કોક વાર તો તેર ચૌદ ફેરા થઈ જાય છે. નહીં નહીં તમારી કઈક ભૂલ થાય છે ડોક્ટર. હું પણ એમ જ ઈચ્છું છું ચંપા કે મારી કોઈક ભૂલ હોય, પણ ના ચંપા, મેં વારંવાર તપાસીને ખાતરી કરી જોઈ છે. તું જેને સહેજ ચક્કર કહે છે એ ખરેખર લોહીનું કેન્સર છે. એમાં દર્દીનું લોહી ધીરે ધીરે સુકાતું જાય છે, એને ચક્કર આવવા માંડે છે અને પછી આખા શરીરનું લોહી સુકાઈ જાય છે. ત્યારબાદ નહીં ડોક્ટર, શું વાત કરો છો? અરે મારી માં બીમાર છે, બેન દેખી નથી શકતી, અને ભાઈ ભાઈ તો સાવ નાનો છે ડોક્ટર. ઘરમાં કમાઈને લાવનારું બીજું કોઈ નથી, બીજું કોઈ નથી ડોક્ટર. હું મરીશ તો રોગથી મરીશ, પણ મારા ઘરના તો ભૂખથી મરી જશે ડોક્ટર. હું કેવી રીતે મરી શકું? એટલે કે મને મરવું પોષાય એમ નથી ડોક્ટર. કઈ કરો, કોઈ ઈલાજ કરો ડોક્ટર, કોઈ ઈલાજ કરો. એ તો મુસીબત છે ચંપા, આ એક એવી બીમારી છે જેમાં કોઈ દવા સફળ થતી નથી. આઈ એમ સોરી ચંપા, આઈ એમ સોરી. મારી પાસે કેટલો વખત છે ડોક્ટર? એ કહેવું મુશ્કેલ છે ચંપા, પણ જે રીતે આખી આ બીમારી ફેલાય છે અને જે રીતે તું વારંવાર બેભાન થાય છે એ જોતા એક મહિનો, વધુ વધુ બે મહિના. ડોક્ટર હું તો સમજતી હતી કે હું મોતને મુઠ્ઠીમાં લઈને ફરું છું, પણ જ્યારે મોત ખરેખર મુઠ્ઠીમાં દેખાણું તો મારા હાથ કાપવા લાગ્યો ડોક્ટર. અરે મારા હાથ શું કાપે છે, મારા ભાઈ બહેન ના નસીબ કાપે છે ડોક્ટર, નસીબ કાપે છે. હિંમત રાખ ચંપા, હિંમત રાખ, ભગવાન પર ભરોસો રાખ ચંપા. મોટી બેન. આશા તું આવી ગઈ? હા, હું હમણાં તારો જ વિચાર કરતી હતી. મારો વિચાર? હા મોટી બેન, જ્યારે મારી આંખોનું ઓપરેશન થશે અને મારો પાટો ખુલશે ત્યારે હું પહેલા કોનું મોઢું જોઈશ ખબર છે? કોનું? તારું. મોટી બેન આહતીનું આજે હું પરીક્ષામાં પહેલા નંબરે પાસ થયો. અરે વાહ, આજે મને આશીર્વાદ કેમ ના આપ્યા? એમને કહ્યું કે મારી ઉંમર પણ તને લાગતું. ચીપતું રે મારા ફેલા. આજો હું તારા માટે ચોકલેટ લાવી છું. માં તારી તબિયત ઠીક નથી, તું શું કામ બહાર ગઈ હતી? બેટા પેલા પાડોશમાં મોંઘીબેન રહેતા હતા ને, એ ગુજરી ગયા બિચારા. શું વાત કરે છે? અરે રે બિચારા સાવ એકલા હતા, એમનો ક્રિયાક્રમ કોણે કર્યો હશે? શું કહું બેટા, પાડોશમાંથી માંડ બે ચાર જણાને ભેગા કર્યા ત્યારે એમની અર્થી નીકળી. બિચારી મહેનત મજૂરી કરીને ખાતી હતી, નસીબ ફૂટ્યા તે માંદી પડી. ઘરમાં કોઈ કમાનારું તો હતું નહીં, દવા દારૂ તો મૂક, બિચારી ભૂખ ને મારે મરી ગઈ. બેટા આ તો તું કમાય છે ને, તો આપણું જેમ તેમ નભી રહે છે, પણ જેના ઘરમાં કોઈ કમાનારું જ નહીં હોય એ આ મોંઘવારીના જમાનામાં કેવી રીતે ગુજારો કરતા હશે ભગવાન જ જાણે. કેન્સર? હા, લોહીનું કેન્સર. લ્યુકેમિયા? લોહીનું કેન્સર તો જીવલેણ હોય ચંપા, માણસ મહિના બે મહિનામાં મરી જાય. પણ તું કેમ પૂછવા માંડી, કોને થયું છે કેન્સર? મારી
બેનપણી ને થયું છે બિચારી આ રોગ નો તો કોઈ ઈલાજ નથી ચંપા કનુ મારો સામાન બાર ટેક્સી મૂકી દે ભાઈ હાજી કશિક જાઉં છું હા ચંપા થોડા દિવસ માટે બહારગામ જાઉં છું તું આવીને એ પહેલા હું તારો જ વિચાર કરતો મારો વિચાર હા ચંપા તું કાલે એક દિવસ આવી નહીં ને ત્યારે મને સમજાયું કે મને તારી આદત પડી ગઈ છે હા આજે બહારગામ જાઉં છું ત્યારે મને થાય છે કે તારી આ પગ પગ સાંભળ્યા વગર મારું મન કેમ લાગશે હા ખરેખર એવો વખત આવે કે આખી જિંદગી કાઢવી પડે તો અરે તો તો ભારે પડી જશે ભાઈ એટલે જ તો આવીને ઈલાજ તરત કરવાનું છું રોગ એટલો ફેલાઈ ગયો છે કે હવે ઈલાજ એટલે જ તો ઈલાજ તરત કરવો પડશે ચંપા તે દિવસે તું કંકોત્રી લાવી હતી ને એમાંથી કોઈ પણ એક કંકોત્રી તું પસંદ કરી લે હા જે તારી પસંદગી એ જ મારી પસંદગી એ હું તો તને પાલકીમાં બેસાડીને લઈ જઈશ અશોક અરે આ તો પાલકીનું નામ સાંભળીને જ રોવા બેઠી અરે એ છોકરીઓ પાલકીમાં બેસે ત્યારે રડે તું તો હમણાંથી રડવા માંડી હા ચાલ ચાલ હું તને ઘેર મૂકતો જાઉં ચાલ ચાલ એ ચીનુ આ વાંચ્યું શું વિજયકુમાર ખૂન કેસના તાજા સમાચાર વિજયના નાના ભાઈ અજયકુમારે ખૂનીને પકડવાનું ઈનામ બેવડાવી દીધું છે પહેલા 3 લાખ રૂપિયા હતા હવે 6 લાખ રૂપિયા કરી દીધા છે ઈચ્છા તો એવી થાય છે કે હું જઈને કહું કે ખૂની હું જ છું મોર તો ફાંસી થશે ને પણ છૈયા છોકરા તો સુખી થાય અરે 6 લાખ રૂપિયા 6 પેઢી સુધી ખાય પીએ ને લહેર કરે હા હા મોટો ધર્માત્મા થવા નીકળ્યો છે પણ પોલીસ થોડી માની લેવાની હતી અરે આ તો કાયદો છે એને તો સાબિતી જોઈએ અને તે તો ખૂનીનું મોઢું નથી જોયું અલે એ તો ઠીક પણ એને કેવા રંગના કપડા પહેર્યા તે એની ખબર છે તને ક્યાંથી લાવી સાબિતી છોડ યાર આ 6 લાખ ના સપના ચા પી ચા હા મારી પાસે છે સાબિતી એક ઘડિયાળ સાબિતી બનશે શાબાશ તીર બરાબર નિશાના પર લાગ્યું છે ચંપા ખૂનનો આરોપ પોતાને માથે લઈ લેશે એને ફાંસી થશે અને વાત હંમેશ તે બાટે ઢંકાઈ જશે પછી અસલી ખૂની કોણ છે એ શોધવાનો કોઈ પ્રયત્ન પણ નહીં કરે માલ બહુ જોખમી લાગે હો મારે વધારે રૂપિયા જોઈતા પણ નથી 1000 રૂપિયા જોઈએ છે લાવ જલ્દી મારી પાસે વખત નથી અને જો આ ઘડિયાળ બાબત એક શબ્દ પણ બોલ્યો છે તો બીજો શબ્દ બોલવા તું આ દુનિયામાં જીવતો નહીં હોય સમજો હા શું તું મારા ભાઈના ખૂનીને જાણે છે કોણ છે મારા ભાઈનો ખૂની એ કહેતા પહેલા તમારે મારી અમુક શરતો માનવી પડશે તમને તમારા ભાઈના ખૂનીનો પત્તો મળી જાય તમને ખાતરી થઈ જાય કે એ જ ખૂની છે એને ફાંસીની સજા થાય તો ફાંસી થવાના એક દિવસ અગાઉ તમારે ઇનામના 6 લાખ રૂપિયા ડોક્ટર અશોક પટેલને પહોંચાડવાના રહેશે ડોક્ટર અશોક પટેલ હા તું કોણ છે તું પોતે મારી સામે શા માટે નથી આવતી જો તમને મારી શરતો મંજૂર ના હોય તો આગળ વાત કરવાનો કોઈ અર્થ નથી નહીં નહીં મને તારી બધી જ શરતો મંજૂર છે બોલ કોણ છે મારા ભાઈનો ખૂની પોલીસને લઈને નવીનચંદ્ર મારવાડીની દુકાને જશો તો ત્યાં તમને તમારા ભાઈના હાથમાંનું સોનાનું ઘડિયાળ મળી જશે અને વધુ પૂછપરછ કરવાથી ખૂનીનો પત્તો પણ મળી જશે અરે મારે દુકાન કી જતી કાય લે ઓ અટે તો શરત સાવ કરું ચૂપ ઇન્સ્પેક્ટર સાહેબ આ રે ઘડિયાળ મોટી બેન આજે તારો જન્મદિવસ છે ને એટલે બાય શું બનાવી છે ખબર છે શું આજે બાય ખીર બનાવી છે ખીર બેટા ચંપા માં સુખી રહે ભગવાન સારા સંસારનું સુખ તારી છોડીમાં નાખે બેટા ચૂપ ચૂપ થયો મારી ઉંમર પણ તને લાગે ચંપા અરે રડે છે કેમ બેટા હા બેટા કઈ નહીં માં આટલો બધો પ્રેમ મળે છે ને મન ભરાઈ આવે છે મોટી બેન આજે તમે કામ પર ના જાઓ તો હા બેટા આજનો દિવસ તો અમારી સાથે રહે લે મોડું મીઠું કર ચંપા
चंपा तू तू आ घड़ियाल विषय कहीं जाने से आ घड़ियाल तुम्हारी पास क्या इतले के आ घड़ियाल कोनू छे क्या थी आवी मने शू खबर अच्छा तो पछी तू आने पर नहीं ओळखती होय એટલે તું આને ઓળખે છે કેમ હા સાહેબ તે મારવાડી છે તે બધા જને ઓળખે છે એમાં શું એ તને જા ઘડિયાળ આણે વેચી હતી ને હા સાહેબ આ છોડીએ મને ઘડી વેચી છે ખબરદાર જો કાયદાને હાથમાં લેવાની કોશિશ કરી છે તો જો તારા પેટમાં પાપ નહોતું તો મેં જ્યારે તને આ ઘડિયાળ માટે વારંવાર પૂછ્યું ફેરવી ફેરવીને પૂછ્યું તો પણ તું આ ઘડિયાળ માટે એક શબ્દ પણ બોલી નહોતી એનો અર્થ સાફ થાય છે કે તે ફક્ત આ ઘડિયાળ માટે જ મરનારનું ખૂન કર્યું બોલ આ ઘડિયાળ માટે તે ખૂન કર્યું હતું કે નહીં મેં કોઈ ખૂન નથી કર્યું મરતા પહેલા એ ઘડિયાળ એને જ મને આપ્યું તું એનો અર્થ એ કે ઘડિયાળ લીધા પછી તે એનું ખૂન કર્યું મેં કોઈ ખૂન નથી કર્યું ઘડિયાળ માટે એને મારા પર હુમલો કર્યો મારો જીવ બચાવવા મેં એને પછી તે એનું ખૂન કર્યું એમ જ ને મારા ભાઈના મોતનું કારણ ફક્ત આ ઘડિયાળ છે એક મામૂલી ઘડિયાળ માટે થઈને તે મારા ભાઈનું ખૂન કર્યું શું મળ્યું તને બોલ શું મળ્યું તને હું તને નહીં છોડું હું તને નહીં છોડું આઈલ કિલ યુ આઈલ કિલ યુ છોડી દો મને આઈલ કિલ યુ ફક માવો છોડી દો મને હું નહીં છોડું પ્લીઝ સ્ટોપ ઇટ કાયદાને હાથમાં લેવાની કોશિશ તમે ન કરો જે કંઈ કરવાનું છે તે અમે કરીએ છીએ ચંપા તને ગિરફ્તાર કરવામાં આવે છે મારી દીકરી કોઈનો ખૂન કરે એવી નથી મારી દીકરી કોઈનો ખૂન કરે એવી નથી છોડી દો એને છોડી દો ચંપાને ના ઇન્સ્પેક્ટર મારી મોટી બેનને લઈ લેજો ઇન્સ્પેક્ટર ના છોડી દો મારી દીકરીને મારી બેનને લઈ લેજો તું બોલતી કેમ નથી ચાલો ચંપા ચંપા મોટી બેન ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર મારી દીકરી એવું નહીં કરે મોટી બેન ચંપા બંને પક્ષના વકીલોની દલીલ સાંભળીને પુરાવા જોઈ તપાસીને તથા આરોપી ચંપાના પોતાના એકરારનામાની નોંધ લઈને આ અદાલત એ નતીજા ઉપર આવી છે કે વિજયકુમાર મજમુદારની કતલ ચંપાએ જ કરી છે ઇન્ડિયન પિનલ કોડની કલમ 302 અનુસાર ઠંડે કલેજે ખૂન કરવાના ઘાતકી કૃત્યના આરોપસર અદાલત આરોપી ચંપાને ફાંસીની સજા ફરમાવે છે મને કે તને તકલીફ શું છે મને સાહેબ ચાર દાડાથી તાવ આવે છે જવા દો સાહેબ બીજે કઈ હારી વસ્તુ આપો કઈ હારી વસ્તુ ઠીક છે તો હું પાટા પિંડી કરી નાખું પાટા પિંડી કરી તારી પાટા પિંડી કરું પાટા તો કરવા દે પછી પિંડી બેટા ચંપા
बहन चंपा ने खबर काढ़वा आज हूँ गयो तो हुकम आवी गयो छे तमारे एने मळवो तो आजे मळी लो काले एने फांसी देवाना छे जे हाथे एने उछेरी पाळी पोषी ने मोटी करी ए ज हाथे एने माथे खापर ओढ़ाड़वानी हिम्मत नथी मारा मा भाई अबे हिम्मत नथी अबे हिम्मत नथी भाई अबे हिम्मत नथी अशोक जो मैं पोते कहूं होत कि हूं खोनी छू तो पुलिस कदाच एम मानत कि 6 लाख रुपया ने खातर हूं मारी जात ने पुलिस ने सौंपी देवा तैयार थी छू एटले ज मैं फोन ऊपर तारू नाम आप्यो कहूं कि आ पैसा डॉक्टर अशोक ने मळे आ दुनिया में जेटलो भरोसो मने तारा ऊपर छे बीजा कोई पर नथी आ पैसा मारी माने पहुंचाड़वानी जवाबदारी तारे माथे छे चंपा अशोक बनी शके तो मारी मानू अने मारा भाई बहनों ध्यान राखजे एमने मारी कमाणी नी जेटली जरूर हती एना करता वधु एमने मारी ओतनी आदत छे एकोट एमने माटे असह्य थई जशे अशोक चंपा तू मने पोतानो माने छे तो या बधु समझावानी जरूर लागे छे भरोसो राख चंपा आने खबर नहीं पड़ती कि हूँ मारी जात ने केवी रीते संभाळी सकीश मोटी बेन आशा टेडू केम छे तभी लोग बा केम छे आशा बाचा तेरे याद करी आखो दिवस रड़े छे मोटी बेन बता कैसे कि काले तेने फांसी दवानी छे घरे घर फांसी दवानी छे अरे भैला काले तो हूँ भगवान ने घेर जवानी छू जानो छू शा माटे हूँ छे ने भगवान ने घेर जईने એમની સાથે લડાઈ કરીશ ઝઘડો કરવાની છું કે તમને આટલા બધા પૈસા આપે માને સાચી કરી દે મારા ટીનુને ભણાવીને મોટો માણસ બનાવે અને મારી આશાની આંખો સાચી કરી દે અરે જે આંખો તને ન જોઈ શકે એ આંખો મારે નથી જોઈતી મોટી બેન આશા મોટી બેન માં કહેતી હતી કે જે ભગવાનને ઘેર જાય છે કદી પાછા નથી આવતા હું તને ભગવાનને ઘેર નહીં જવા દઉં નહીં જવા દઉં જો તારે ચાલા જવું હતું તો શા માટે આ ખોટો આધાર મારા હાથમાં મૂક્યો નથી જો તો મને આધાર નથી અમે તને નહીં મરવા દઈએ મોટી બેન અમે મંદિરમાં માથું પટકી પટકીને ભગવાન પાસે તારા જીવનની ભીખ માંગીશું જોજે ભગવાન અમારું જરૂર માનશે ચાલ ટીનુ ચાલ આશા આશા ટીનુ હે ભગવાન આ માસૂમ બાળકો નથી જાણતા કે મારા મોતના અંધકાર પાછળ જ એ લોકોના જીવતરના હજવાળા સંતાયેલા છે નહીં સાંભળતો ભગવાન એ લોકોની વાત નહીં સાંભળતો નહીં સાંભળતો ईश्वर मंदिर ईश्वर मंदिर माँ छे कि नहीं
लाख रुपए लेने घेर जाता तो जहाँ गुंडा ने टोड़े मैंने घेरे लिए तो ये लोगों पैसा लेने नासी गया आज अब बंद फिर करने कर आ एक तो पकड़ा गया है अनेम ने गाड़ी नंबर मैंने खबर चें वो हमने जेने पीछे कम ऑन मिस्टर अशोक यस सर डॉक्टर तमे डॉक्टर अरे केवो डॉक्टर ने केवी बात आ तो जेवो वखत एवो वेश इतले तमे तू डॉक्टर नथी जरूर पड़े तारे डॉक्टर जरूर पड़े तारे वकील जेवी जरूरी आत तारे फसावी हती इतले डॉक्टर थी गा मनी फसावा माटे पंचा माटे खोटा डॉक्टर बनानी तने से जरूरत थी जो तू डॉक्टर ज नथी तो मारी बीमारी अने कोई बीमारी अरे तने कोई बीमारी नहीं चंपा हाँ तारा नखमा पन रोग नहीं पर मने तो चक्कर आउता था हूँ बेबान थे ने पड़ी जाती थी ये बतो शो ये तारा चक्कर नू चक्कर है तू वासु वासु तू वासु ने होटल में चाय पीवा जाती है तीने हाँ ये वासु हमारो मानस है तो ये वासु तारी चामा घिन्नी टिकड़ी नाखी देतो तो अने तू बेभान थई जाती है याद करी जो वासुनी चा पीधा सिवाय तारे कोई दिवस चक्कर आवेश आउ चुट्ठाणु चलावानी तारे शी जरूरत थी अरे
તમે લોકોએ મારી જિંદગી તબાહ કરી નાખી છાણે છે જ્યારે મને ખબર પડી કે હું મહિના બે મહિનાની મહેમાન છું ત્યારે નિર્દોષ હોવા છતાં પણ આ ખૂનનો ખોટો આરોપ ને મારે માટે લઈ લીધો એ જ તો એની ઈચ્છા હતી એની ઈચ્છા હતી કોની ઈચ્છા હતી ભગવાન ની ખાતર મને કે કોણ છે કોણે મારા મોતની જાળ બિછાવી જાળ તને કહેવામાં વાંધો પણ શું છે કારણ કે આ ભેદ સાથે તો કા તું ઉપર પહોંચી ગઈ હોઈશ આખી જાળ બિછાવવાનો માત્ર એક જ આશય હતો કે આ ખૂનનો આરોપ તું તારા માથા ઉપર લઈ લે પણ કેમ આથી પછી શું ફાયદો ફાયદો એ જ કે તને ફાંસીની સજા થાય અને અસલી ગુનેગાર છટકી જાય અને બધું જ રાબેતા મુજબ થયું છે તે ખૂનનો આરોપ પોતાના માથા પર લઈ લીધો છે કાલે તને ફાંસીની સજા થશે અને અમારો રસ્તો સાફ થઈ જશે પૈસા પણ ગયા અને જિંદગી પણ હવે આજની રાત આ જેલના સળિયા પાછળ તરફડિયા ખાધા સિવાય તારી પાસે બીજો કોઈ જ ઈલાજ નથી તને તો ઊંઘાવાની નથી મારી હું શા માટે બગાડે સુવા દે મને જી હાથી આખી જિંદગી કાળી મજૂરી કરી હમાલી કરી એ હાથ આ જેલના સળિયા પણ તોડી શકે છે તને કેન્સર નથી તો હું તને નિર્દોષ ફાંસી નહીં ચડવા દઉં અને એ માટે હું નિર્દોષ સાબિત થાઉં એ ખૂબ જ જરૂરી છે અશોક પહેલા આપણે વાસુને શોધી કાઢીએ તું ચિંતા નહીં કર ચંપા હું તારી સાથે છું અસલી ખૂનીને આપણે પાતાળમાંથી પણ શોધી કાઢીશું કેમલ્યા આજે 3 નંબરની ચા નથી પાવી ટેકડે ખલ્લાસ થઈ ગઈ લાગે છે ચંપા તું તો જેલમાં હતી તારી બુનને પરણું મારી મોતની ખુશાલીમાં મહેફિલ જમાવીને બેઠો છે જેટલું ખાધું પીધું છે ને એ તારા પેટમાંથી હવડે જ બહાર કાઢીશ બોલ કરણ સિંહ ક્યાં છે જોઈ શું રહ્યા છો પકડી લો બતાવો કરણ સિંહ ક્યાં છે તો શું મધુવન સોસાયટી બિલ્ડિંગ નંબર 3 ફ્લેટ નંબર 13 ચંપા ખબરદાર જો ભાગવાની કોશિશ કરી છે તો આ
આજે પાછી જેલના સળિયા પાછળ ચાલી ગઈ સાલી. અરે આવતીકાલે સુરી પર પણ ચડી જવાની. આરામથી હવે જેલના સલામત સળિયા પાછળ સળિયા કરશે. હવે આપણને કોઈ વાતની ચિંતા નથી દોસ્તો. ચીયર્સ. ચંપા તું આ ચરોતરની ચંપા છે કે જેલના સળિયા તોડી શકે છે એ તારું માથું પણ ફોડી શકે છે, સમજ્યો? મોમાં ધકેલીને મલકાતો હતો ને, હવે મોત તારે માથે લટકે છે. ખૂન કર્યા વગર મને તો ફાંસી થવાની છે, પણ તને મારીને મરીશ કાઢી. જય ચંપા, તને મોતના મોમાં ધકેલનાર માણસ હું નથી, કોઈ બીજો છે. મારી વાત પર વિશ્વાસ રાખ ચંપા. તારી કોઈ વાત પર મને વિશ્વાસ નથી. જય ચંપા, જે માણસ ખૂની છે એને એને એકમાત્ર હું જ ઓળખું છું ચંપા. મને બસ કાલ સુધીનો સમય આપ ચંપા, કાલ સુધીનો સમય આપ. કાલ સુધીનો મને સમય આપ, કાલે હું પુરવાર કરી આપીશ કે મારો સ્કોર છે. ચંપા, એની વાત સાંભળી લે ચંપા. આ તો અમે આપણા હાથમાં છે, પણ એ જો કહે છે જો એમ ખરેખર બીજો માણસ અપરાધી હોય તો આ તો મરી જશે, પણ આપણા દુષ્ટ ચેતી જશે. તું નિર્દોષી ઠરે ને આપણા હાથ હેઠા પડશે. અસલી ખૂની કોણ છે? રાવજી તો હું પણ એને નથી ઓળખતો ચંપા. પણ તને તો એ રોજ મળે છે ને? હા, જ્યારે જ્યારે એનો સંદેશો મળે છે ત્યારે ત્યારે હું એને લેક પેલેસ હોટલમાં મળવા જાઉં છું, પણ આજ સુધી મેં એને જોયો નથી, ફક્ત એનો અવાજ સાંભળ્યો છે. બસ એક દિવસ થોભી જા ચંપા, આવતીકાલે અમારી મુલાકાત ત્યાં જ થવાની છે, પછી જોઈએ તો તું મને ખતમ કરી નાખજે બસ. પણ તને એકલો તો નહીં છોડું. પણ તું જો મારી સાથે ત્યાં આવીશ અને જો એ તને મારી સાથે ત્યાં જોઈ જશે તો તારી સાથે મારો પણ જીવ જોખમમાં મુકાઈ જશે ચંપા. એ રીતે કરવાની તારે જરૂર નથી. એ અમને ના ઓળખે એનો બંદોબસ્ત અમે કરી લઈશું. Thank you.
मछली तो मने लागे तू मीठी 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 चढ़ियो तो पाने का दलड़ा नो दरियो तारा जेवी कोई ना दीठी 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 नाना दीठी हे भरती आवे प्यारे आवे प्यारे मरवाने आवजे वेली 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 गाड़ी रोड पर 5939 जा जल्दी जा ए भाई तू बरे पता पहले जो पुलिस ते बयान दे आपू के चंपा खुडी रथी तो चंपा निर्दोष हुआ छता फांसी ने बाछड़ चढ़ी जसे तू तू पुलिस पुलिस रिपोर्ट इंस्पेक्टर साहब बारु बयान नोट करो चंपा निर्दोष छे हां हेड़े विजय कुमार खून नहीं करियो जे मारे से विजय कुमार खून करियो छे हेरी में आखी जिंदगी नौकरी करी छे अरे एरो परिणाम तबे जो जो पाछड़ जी छोकरी आवे छे बचवी ना जोई ओके बॉस तमे बिल्कुल फिकर नहीं करता हमें ने जीवती नहीं छोड़ी है तमे आराम दी जाओ चलो साथियों आओ आओ आओ
તૈયાર થઈ જાઓ. બરાબર સરખાવી લે, બરાબર ઓળખી લે, એ જ તારો બાપ છે. મારા બાપુ? ના ના, મારા બાપુ ચોક્કસ માં તો
આવા તો કેટલાય અકસ્માત ને સર્જ્યા છે ચંપા, અને કેટલાય ભાગીદારો ના ભોગ લીધા છે. તારો બાપ પણ મારો ભાગીદાર હતો. એક દિવસે એને મારા અસલી ધંધાની જાણ થઈ ગઈ. મને છતો કરવા એને પોલીસમાં જવાની કોશિશ કરી. મિલકત તો હાથમાંથી ગઈ, ઉપરથી જીવ પણ ગુમાવી. ખબર નહીં હવે ક્યાં ગયા. ચપ્પાની બેડી બંધવાનું. અશોક, તું ચિંતા નહીં કરતી. અશોક લપસમાં છે, નીચે નહીં આવતો. પાછા જવું મુશ્કેલ થઈ જશે. હું કઈ કરું છું? ચપ્પા આલે. હા સંભાળીને આવી જા. અશોક એક વાતની તો જાણ થઈ ગઈ છે કે આ માણસ મારા બાપુનો ભાગીદાર હતો અને એણે જ મારા બાપુનું ખૂન કર્યું છે. શું વાત કરે છે? હા ચાલ આપણે મા પાસે જઈએ, કદાચ મા એના વિશે કઈ જાણતી હોય. બસ બસ, પેલી ચંપાને ડોક્ટર અશોક ને એનો સાથીદાર આપણા ભોરા માંથી છુડાવી ગયા છે. એ જાણી ચૂકી છે કે એનો બાપ મારો ભાગીદાર હતો, એટલે જરૂર મારા વિશે તપાસ કરવા એની મા પાસે ગઈ હશે. તું એક કામ કર, એને મારી અસલિયતની ખબર પડે એ પહેલા તું નકલી પોલીસ બનીને એને ઘેર જા, એને ગિરફ્તાર કર અને ખતમ કરી નાખ. ઓકે બોસ. અચાનક તારા બાપુના ભાગીદારનું શું કામ પડે તને? એ બધું હું પછી કહીશ. માં પહેલા તું એ જણાવ કે ક્યાં રહે છે, એનો કોઈ પત્તો છે તારી પાસે? ના બેટા, હું કઈ નથી જાણતી. યાદ કર માં યાદ કર, જો એનો પત્તો મળે તો જ હું મારી જાતને નિર્દોષ પુરવાર કરી શકું એમ છું. માં કોઈની મારફત એનો પત્તો મળી શકે એમ છે? હા બેટા, બેટા હું તો કઈ. હા હા બેટા, હા તારા બાપુના ભાગીદારનો ફોટો તારા બાપુ સાથે. હા ક્યાં છે? ઘરમાં ક્યાં છે બેટા? ગોતને માં. હા બેટા ગોતું છું. બેટા આ રહ્યો ફોટો જો. હા જો બતાવ માં. અરે આ તો. પણ આ જો આ તૂટો હાથ. હા જો. ખબરદાર, જો કોઈ પણ જગ્યાએ ધ્યાન્યું છે તો. ઇન્સ્પેક્ટર કરણ સિંઘે મતા મતા બહેન આપે છે કે ચંપા નિર્દોષ છે. એનો ફેંસલો અદાલત કરશે. તું ચાલ મારી સાથે. સાથીઓ પકડો. જોન તું. તમે અચ્છા તો તમારા હાથે જ મને પોલીસને હવાલે કરવા માંગો છો? ના બેન, મારા પર વિશ્વાસ રાખ. તને જો પોલીસને જ હવાલે કરવી હોત તો મેં હમણાં જ કરી દીધી હોત. પણ તમે બધા તો એમ જ માનો છો ને કે તમારા ભાઈનું ખૂન મેં જ કર્યું છે? ના ચંપા, હું જાણી ચુક્યો છું કે તે તારા કુટુંબ ખાતર આ આરોપ પોતાને માથે લઈ લીધો છે, અને એ પણ જાણી ચુક્યો છું કે અસલી ખૂની કોણ છે. કોણ છે? જો તમે જાણો છો કે અસલી ખૂની કોણ છે તો એને પોલીસના હવાલે કેમ નથી કરી દેતા? કાયદો હંમેશા પુરાવા માંગે છે ચંપા.
અને એને ગુનેગાર ઠરાવતા પુરાવા માત્ર 24 કલાકમાં મારા હાથમાં આવ્યા છે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે જો આ 24 કલાકમાં તું પોલીસના હાથમાં આવી જાય તો તને ફાંસીની સજા થઈ જાય ને મારા ફાઈનો અસલી ખૂની કાયદાના હાથમાંથી છટકી જાય. કારણ કે એક જ ખૂન માટે બે જણાને સજા નથી થતી. વિશ્વાસ રાખ બેન, મારો પણ એ જ આશય છે કે સજા અસલી ખૂનીને જ થાય. આવ ચંપા, પોલીસને જરાય શંકા નહીં થાય કે તું અહીં હોઈશ. આ મારું જ ઘર છે. હા આવ, અહીં તું બિલકુલ સલામત છે. છતાં સજાગ રહેજે બેન. આ રહી રૂમની ચાવી, અંદરથી લોક કરી લેજે જેથી કોઈ આવી ન શકે. અને હા, વધુ સલામતી માટે આ પિસ્તોલ પણ તારી પાસે રાખ. આ ખૂની ખૂબ જ ખતરનાક છે બેન, લે રાખ. નહીં પણ, હિંમત રાખ બેન, ઈશ્વરનું કરવું હશે તો બધું જ પાર પડી જશે. હાથ નથી પહેર્યો? કઈ વાંધો નહીં, તું ઠૂઠો જ સારો લાગે છે. આજો તું મારા બાપુનો ભાગીદાર છે મને જણાવીને તે સૌથી મોટી મૂર્ખાઈ કરી. હાથ ઉપરથી આંગળા તો જતા રહ્યા, હવે ધડ ઉપરથી માથું પણ જશે. હું હથિયાર કોઈના હાથમાં આપતો નથી, ને આપું છું તો જોઈ તપાસીને આપું છું. એ પિસ્તોલ ખાલી છે. ગોળી આ પિસ્તોલમાં છે. ખેર, જ્યારે તું જાણી જ ગઈ છે કે મારા મોટા ભાઈનો અસલી ખૂની હું છું, તો તને એ પણ જણાવી દઉં કે મેં આ બધું શા માટે કર્યું, જેથી તારો આત્મા એ ભેદ જાણવા માટે ભટક્યા ન કરે. મારા ભાઈનું ખૂન મેં એટલા માટે કર્યું કે એની બધી જ મિલકત મારા હાથમાં આવે. બધી જ મિલકત મારા હાથમાં આવવાને કારણે ખૂન માટેનો સૌથી પહેલો શક પણ પોલીસને મારા જ ઉપર પડે. એટલે એ મારા માટે જરૂરી હતું કે આ આરોપ માટે ફાંસી કોક બીજાને થાય અને એશ હું કરું.
જે રાત્રે હું મારા ભાઈનું ખૂન કરવા નીકળ્યો સંજોગ વસાત તે રાત્રે તું એને ભટકાણી અને એને સોનાનું ઘડિયાળ તારા હાથમાં આપ્યું બસ એ બનાવ મારા માટે આશીર્વાદ બની ગયો આશીર્વાદ હા એ ઘડિયાળને લીધે પોલીસને તારા જ ઉપર શક જાય એવી પૂરી શક્યતા હતી મેં તારા વિશે તપાસ કરાવી ને મને પૂરેપૂરી ખાતરી થઈ ગઈ કે તારા જેવી જરૂરતમંદ મને ક્યાંય નહીં મળે એટલે એટલે જ કે તે એક તરફ 3 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું એને બેવડું કર્યું અને બીજી તરફ મારા મગજમાં ઠસાવી દીધું કે હું માત્ર મહિના બે મહિનાની મહેમાન છું મને લોહીનું કેન્સર છે એમ જ ને બહુ સમજદાર છે તું પણ હવે તારી સમજદારીનો અંત આવી ગયો છે કેટ કેટલીક વાર મારા હાથથી તું મરતા બચી પણ આજે બચવાની કોઈ શક્યતા નથી चंपा आ खेल मैं शुरू करे हो तो आज हूँ खत्म करूँ Thank you.
बचा ले चंपा। चंपा चंपा मैंने बचा ले, मैंने माफ कर दे चंपा। चंपा लटक थूटा। चंपा मैंने बचा ले, मैंने माफ कर दे चंपा। चंपा 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 मैंने माफ कर दे चंपा, मैंने मैंने बचा ले चंपा। तेरी बुने पहने चंपा मार थूटा। चंपा चंपा चंपा, हवे आ इनाम नी हकदार तू छे। पैसो गई हवे। धीरे धीरे आंखों खोल बेटा, धीरे 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 धीरे। डॉक्टर